તારે બેટા શું એટલા બધા કેમ ભગવાન? કેટલા બધા? જાજા બધા ભગવાન છે એ ને, એ બતાવો. એક જ ભગવાન હોય પણ સ્વરૂપ જુદા જુદા હોય, સમજાવો બેટા. એકમ સત વિપરા બહુધા વદંતી. સત એક જ છે, ઈશ્વર એક જ છે, પણ જુદા જુદા રૂપે એ છે ને. તમારે એને ભક્તિ કરવી હોય તો કરી શકો. કોઈ એને કૃષ્ણ કહે, કોઈ એને શંકર કહે, કોઈ એને રામ કહે, કોઈ એને માતાજી કહે, એ તો એક જ છે, સમજાણો. આપણે આત્મા ગમે ત્યાં નીકળી શકે ને? હા, ગમે એમ ત્યાં આત્મા નીકળી જાય. પણ એને છે ને બેટા, શરીર સાજું હોય ત્યાં સુધી આત્મા બહાર ન નીકળે. શરીર માંદું પડે બહુ જ, અથવા તો એક્સિડન્ટ થાય, તો પછી આત્મા બહાર નીકળે. ને કોનો નીકળે? મને તો તાવ આવી ગયો તો કેમ? એમ એવા તાવથી કેમ કાંઈ ન થાય બેટા? બહુ ભયંકર ભયંકર તાવ આવે. મને તો અહીંયા બધે લાગ્યું તો એ કેમ ન કે? એમ લાગવાથી નહીં, શરીર આખું કપાઈ જાય ને, કટકા થઈ જાય ને, તો જ આત્મા પછી છે ને વહી જાય ભગવાન પાસે, અને ત્યાંથી પછી બીજો જન્મ લઈ લે, બીજું શરીર ધારણ કરી લે. પપ્પા, ભગવાન ઓફ થઈ ગયો તો એ આવે તે ભગવાન એને એ દેશથી ક્યાં દેશોથી મોકલે? એનું છે ને બેટા ગણિત એવું છે કે જો સારા કર્મો કર્યા હોય ને એને લાગે કે મારે ભારતમાં જ પાછો જન્મ લેવો છે તો આપણા દેશમાં લઈએ. એને વિદેશ ગમતું હોય, ક્યાંય અમેરિકા જવું કરતો હોય, તો પછી એવી આત્મા અમેરિકા જઈને ત્યાં જન્મે. પપ્પા, જો સ્કૂટર હોય, સ્કૂટર માં મોટા જણો કેમ, એમાં મોટા જણો કેમ નો પડે હે? મોટા જરા તમે જેમ કે તમાર જેવા જરા હોય સ્કૂટર લાવે તો પડે કેમ નહીં? એ છે ને બેટા, એની ગતિ ચાલુ થઈ જાય ને, સ્કૂટરની ગતિ, એટલે ગતિ એટલે સ્પીડ ચાલવા માંડે ને, એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ જ એવો છે કે સ્પીડમાં છે ને સ્થિર રહે, સમજાવું. સ્પીડ હોય ને તો જો ધીમું કરી નાખે તો પડી જાય કે નહીં, ઊભું રાખે તો પડી જાય કે નહીં, એવું એટલે નથી પડતા સ્કૂટર ઉપરથી કોઈ. આપણા હોઠ એટલા ધીરે ધીરે કેમ હોય? હોઠ ઢીલા હોય, આપણે ખાવું હોય ને બેટા એ કડક હોય, એ તો ભગવાને છે ને બેટા બધું જો આંખ નાક કાન જીભ કા આ બધું ભગવાને એને બહુ વ્યવસ્થિત આપણને ખાવે ને એવું બનાવ્યું છે. પપ્પા, ભગવાનનું શરીર બહુ તાકાતવર છે ને, ને આત્મા છે એ છે ને, એ દેખ એની આત્મા કેનાથી મયની હોય? કોની આત્મા? કૃષ્ણ ભગવાનની. એ તો બેટા પરમાત્મા કહેવાય. આપણે આત્મા હોય ને તો એની આત્મા હોય ને એને પરમાત્મા કહેવાય, એટલે પરમાત્મા કહેવાય. આપણે બધાની આત્માથી શ્રેષ્ઠ ઉત્તમ આત્મા કહેવાય. અને આપણી આત્માઓ છે ને બેટા એમાં જ પછી પડી જાય છે, એ તો બહુ શ્રેષ્ઠ. આપણી આત્મા કેનાથી બની હોય? આપણી આત્મા છે ને એ ભગવાનના અંશથી જ બની હોય. અંશ એટલે ભગવાન હોય ને, ભગવાન એમાંથી જ આપણી આત્મા બની હોય. આપણે ભગવાન જુદા નથી. પપ્પા, પૃથ્વી મનાવવા માટે ભગવાને કેટલી વાર લાગી હે? પૃથ્વી બનાવતા કરોડો વર્ષ થયા, પણ ભગવાને છે ને આમ ચમત્કારથી નથી બનાવી, તો એને વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી બનાવી છે એકલા. એટલે પછી છે ને પેલા અહીંયા અગ્નિ હતી, હળગતી હતી પૃથ્વી, ધીમે ધીમે શાંત થઈ, પછી એની ઉપર વરસાદ વરસો, પછી જીવજંતુ થયા, પછી પશુ થયા, પછી પક્ષી થયા, પછી વૃક્ષ થયા, પછી પાણી થયું, અને પછી માણસ થયો. માણસ છેલ્લે થયો છે બેટા. પ્રાણી પહેલા થયા. સૌથી પહેલા કોણ છે? સૌથી પહેલા છે ને અમીબા. અમીબા એકલા? એટલે નાનું એવું એક કોષી પ્રાણી કહેવાય. જીવ બેક્ટેરિયા થયા, પાણીમાં હોય ને બેક્ટેરિયા, પણ દેખાય નહીં આંખથી, ન દેખાય એવા પેલા એ બેક્ટેરિયા થયા. પછી દરિયામાં દરિયાના જીવજંતુ, માછલા, કાચબો, આવું બધું ધીમું ધીમું એને ઉત્ક્રાંતિ થતી થતી પછી પશુ પક્ષીમાં એવું બધું થતું, વાંદરો થયો છેલ્લે,
પછી માણસ થયો. પપ્પા આપણે બાળ કે નાથી મહિના હોય બાળ આપણે ખાઈએ ને બેટા, એમાંથી કેટલાય હોર્મોન્સ બને, એન્ઝાઇમ બને, અને એમાંથી વાળ ભગવાન જ બનાવે છે બધું. ફૂલ જેવા હોય હે? હા બેટા, કાળા કરવા માટે શું જોઈએ? ભગવાન કાળા બનાવ્યા હોય, કુદરતી રીતે જ બનાવ્યા હોય કાળા તો. પપ્પા કોકને બ્લેક બનાવે, કોકને બીજા બનાવે કલરના, એવું કેમ ભગવાન સોચ્યું? ભગવાન એવું વિચાર્યું કે બધા જુદા જુદા કલરના હોય તો સારું લાગે ને. યુરોપિયનો હોય તો અહીંયા છે ને બેટા, અહીંયા બહુ ઠંડી પડે છે અને એટલે એ લોકોના વાળ છે ને સફેદ જેવા છે. આપણે અહીંયા છે ને ગરમી બહુ છે, એટલે આપણા વાળ કાળા બ્લેક એવું છે. પપ્પા અમેરિકા છે ત્યાં બરફ ન હોય? ત્યાં વધારે ઠંડી છે ને બરફ જ છે. અહીંયા જામી જાય ને એટલે બરફ થઈ જાય. એકદમ તાપમાન છે ને બહુ નીચું આવે ને. વસ્તુ બરફ પાણી થી બની હોય ને, નીચે પાણી પાણી જોઈ ને, પાણી પાણી જોઈ. પૃથ્વી પર પાણી જ છે વધારે બેટા, ત્રણ ભાગનું પાણી છે ને એક ભાગની ધરતી છે. ધરતી આખી નથી, ધરતી બધી આખી પૃથ્વી પર ધરતી જ છે, પણ એમાં પાણી વધારે પીરું છે. પપ્પા એ તાકા માથે આવતું હોય ને? હે? તાકા માંથી આવતું હોય પાણી? હા, પાણી દરિયામાંથી આવતું હોય. દરિયામાંથી ગંદુ નું હોય? દરિયામાં થોડું ગંદુ પાણી, તાકામાંથી પાણી આવે. દરિયામાંથી વરસાદ, ઈ દરિયામાંથી આવે. વસ દરિયા ઉપર કુંડાનું પાણી વરસાદથી આવ્યું હોય ને. ઓલું ગોળાનું પાણી ક્યાં, ઈ કેમાંથી આવ્યું? ગોળાનું પાણી ધરતીમાંથી ને જ આપણે બેટા. વરસાદ એમ નહીં પપ્પા, ઈ કે ઈ ઓલા આપણી પાસે ઓલા ઓલો કુંડો નથી જે વરસાદ આવે ને ભરવાનો હોય? હા હા, એમાંથી આવે એ બેટા. વરસાદનું પાણી આવે ને એ તો આપણે ટાંકો ભરીએ છીએ ને, એટલે આપણે ટાંકો વરસાદનું પાણી પીએ છીએ. બાકી વરસાદનું પાણી ધરતીમાં જાય ને, જમીનમાં વધે, એમાંથી અંદર જાય પાણીમાં, પૃથ્વીમાં. પૃથ્વીમાંથી પછી છે ને આપણે પાછી વાડીમાં આવે, અને વાડીમાંથી આપણે ખેંચીને પછી આપણે પીએ. પપ્પા આકાશી ભગવાન મોકલે ને આકાશને? હા, આકાશમાંથી જે વરસાદ આવે એ ભગવાન જ મોકલે. એ બારીમાંથી વહીનો હોય ને? હા, દરિયા ઉપર કેમ ગયો હોય? એ છે ને બેટા, વરાળ હોય ને, વરાળ દરિયામાં, વરાળ એટલે આપણે પાણી ગરમ કરીને કેમ વરાળ નીકળે ને. હા, એવી વરાળ નીકળે ને દરિયા, દરિયાની સુરતમાંથી વરાળ. હા, એ દરિયામાંથી. હા, એ ઉપર જાય ને એના વાદળા બને. અંધારું આવે ને, ચાંદો ને સૂર્ય ને તારા ને એવું બધું આવે. પપ્પા લોખંડ ને સળગાવી દે પછી તો વાત પૂરી થઈ ગઈ ને. સુરત થી પૃથ્વી થી કેટલો બહુ દૂર છે, તોય કેમ એનો પ્રકાશ અહીંયા આવે? એવું તો ભગવાન એટલે તો ગોઠવું, જો આપણે નજીક રહી આવો ને વધારે તો આપણે સળગી જાત બેઠા, એટલે આપણને દૂર રાખ્યા છે. એટલે દૂર રહી આખા ભગવાન કેમ ન સગરે? ભગવાન તો છે ને બેટા પરમ સુરજ ભગવાન, સુરજ ભગવાન, સૂર્ય ભગવાન તો છે ને, એ તો દેવતા છે. એ છે સૂર્ય ભગવાન નો હળકે શું કામે?
કે ઈ છે ને માણસ નથી, એની પાસે શરીર નથી, પરમાત્મા છે. પરમાત્મા આત્મા કોઈ દિવસ ખાઈ હોગે, ખાઈ કેમ હોગે? ઈ છે ને કોઈ દી ખાઈ નહીં. ભગવાન છે ને એને ખાવું હોય ને તો એ જીષ્ણુ છે ને, તું છો હું છો, એવા કોઈ પણ માણસના હૃદયમાં બેસીને ખાઈ લે. એને નો ખાય. ભગવાન છે ને આપણા શરીરમાં હોય ને, પેટ ભરાઈ જાય. હા, એનું પેટ ભરાઈ જાય, એનું ભક્તનું પેટ ભરાઈ જાય ને. એને ગમતો છોકરો, એને ગમતો માણસ, એને સંતોષ થઈ જાય ને, એને પેટ ભૂખમાં સંતોષ થઈ જાય ને, એટલે ભગવાનનું પેટ ભરાઈ જાય. એટલે તો આપણે ભૂખ્યા માણસ હોય ને બેટા, એને ખવડાવવાનું. એટલે એને ખવડાવી નહીં, ભગવાનને ખવડાવ્યું કહેવાય. પપ્પા, આપણે જેમ કે દાદી હશે એમાંથી થોડીક કપાઈ જાય, કઈ થોડીક કપાઈ જાય તો કેનાથી કપાય? જેમ કે તમે દાદી કરી ને પેલા, એ કપાણી કેમ? તો બેટા બ્લેડ થી કાપું છું, બ્લેડ હોય ને, બ્લેડ એ બ્લેડ માં એવી ધાર હોય એટલે આપણે કસીએ એટલે કપાતી જાય. પપ્પા, તમે દાદી બહુ વાર કરો તો પાછી કાપી કેમ દો? રોજે રોજ કર નાખો એટલે દાઢી સાફ રહી જાય, નકર ખરાબ દેખાય ને બેટા. મારે ભણવા જવું હોય, દાઢી બહુ હોય તો સારું ન દેખાય, આપણે લગર વગર દેખાય. એટલે પપ્પા, ઓલા બધે કેમ બહુ નરેન્દ્ર મોદી ને કેમ બહુ કરી છે? નરેન્દ્ર મોદી છે એ છે ને મોટી ઉંમરના થઈ ગયા ને, એટલે રાખે એવું કારણ ઘણાની ઈચ્છા થાય તો દાઢી રાખે. આપણો ભાઈ ચેતન્યભાઈ ઘણી વખત નથી રાખતો, આપણે સાધુ હતા ઋષિઓ હતા એ ન રાખતા. એ શું કામ દાઢી રાખે ખબર તને? એની પાસે ટાઈમ ન હોય દાઢી કાઢવાનો. મારે તો રોજ, હું મારી પાસે ટાઈમ હોય એટલે દાઢી કરી લઉં. એને ટાઈમ ન હોય રોજે રોજ દાઢી કરવાનો એટલે દાઢી રાખે છે. કાપે કોઈ દી નહીં, ક્યારેક ક્યારેક કાપતા જ હોય, પણ રોજ ન કાપે, બે ચાર મહિને એક વખત કાપી નાખતો. પપ્પા, જેમ કે છ માસ હોય એમાંથી જેમ કે ગોળ હોય અમે એક સ્માઈલી રાખીએ તો છે ને, સ્માઈલી રાખીને એમાં નાક આવે? સ્માઈલી આપણે લખીએ તો તો છે ને, હાચો હાચું કેમ ન થઈ જાય? સ્માઈલી લખીએ તો હાચો માણસ કેમ ન થઈ જાય? સાચો એમાં થોડો જીવ હોય તો ભગવાન બનાવી શકે, આ ભગવાન હોય ને એ જીવ આપી શકે. આપણે તો એ કાર્ટૂન બનાવ્યું કે ચિત્ર બનાવ્યું કે કલર પૂરી કલર ગમે એવું પૂરતું. આ શું તો છે ને, આપણે સ્માઈલ લખીએ તો ભગવાને જે સ્માઈલી ને હાચું કરી હોય ને, ભગવાન ટીવી ને કેમ બનાવ્યો? એની પાસે તો સ્ટીલ કાંઈ સ્ટીલ બિલ નહોતું તો ટીવી ને કેમ બનાવ્યું? એ તો સ્ટીલ થી જ મને. હે, એ તો માણસે બનાવ્યું, ભગવાને થોડું બનાવ્યું. ટીવી ટીવી નથી બનાવ્યું તો લખોન ને કાપ ભગવાન તો ખુદ સ્વયં ભગવાન જ છે, એને કોઈ નથી બનાવ્યા. જાતે બની ગયા ભગવાન, જાતે સ્વયંભૂ. તો આપણે હતા ભગવાન બની ગયા? તો નહીં, ભગવાન બન્યા તો આપણે હતા, પણ ભગવાને બનાવી. ભગવાન બે ના, ભગવાન તો પહેલેથી અનાદિ કાળથી છે. પછી સૂરજ ચાંદ જે ભગવાન બની ગયા તે સૂરજ ચાંદ બધું હતું, ખાલી પૃથ્વી જ નહોતી. પપ્પા, આખી એટલે આખી પૃથ્વી કપાઈ જાય તો તો સીધું શું આવે? આખી પૃથ્વી કપાઈ જાય ને, આખી થઈ જાય ને તો પછી છે ને આકાશ આવે, નકરો આકાશ. પછી આકાશ આવે, નકરો જે આકાશની ઉપર જાય જશો તો શું આવે? પછી પાછી ક્યાં પૃથ્વી આવે, 14 પૃથ્વીઓ હોય આવી, એક થોડી છે કે છે શાસ્ત્ર, કે છે શાસ્ત્રમાં મને નથી ખબર, કોઈ જોયું નથી. રામ અને લક્ષ્મણ 14 થી ગયા હતા, એ તો 14 વર્ષ વનમાં ગયા હતા. વર્ષ 14 વર્ષ
એકલા કેટલા થાય? 14 વર્ષ એટલે છે ને 10 ને બીજા 4, ઓહો એટલા વર્ષ સુધી રહ્યા હતા. કોણ? રામ ને લક્ષ્મણ, લક્ષ્મણ અને સીતા. સીતા એને છોડવા કોણ ગયું હતું? ક્યાં? જંગલમાં. જંગલમાં છોડવા એને ગયું હતું લક્ષ્મણ. અને લક્ષ્મણ એક જ ગયા હતા. લક્ષ્મણ એક જ ગયા હતા. પછી એને મૂકી કેમ, છોડી કેમ દીધી હતી રામને? એ છે ને બેટા, એક ધોબીને કીધું હતું. ધોબીએ કીધું હતું. પણ એમ કે બેટા રાજા હતા ને એટલે એને માનવું પડે. બાકી રામને તો સીતા ગમતા હતા બેટા, સમજાવ. પણ રાજધર્મ એવો હતો કે કોઈને એવું લાગે કે સીતા રાવણના રાજ્યમાં રહી આવ્યા એટલે અપવિત્ર થઈ ગયા એવું માનતા હતા. બીજા ધોબી એવા ધોબીઓ હોય ને ઘણાય, સમજાણું. એટલે ગાંધા થઈ ગયા એમ નહીં, એટલે પછી રામે મૂકી દીધા. પપ્પા પછી ક્યાં ગયા? એ વાલ્મીકીના આશ્રમમાં બેટા. પછી પછી મહાભારત, પછી મહાભારતમાં પછી કોઈ દી સીતા કેમ ન આપતી? મહાભારત એ જુદો યુગ હતો અને રામાયણ એ યુગ જુદો હતો. રામાયણ કોનો યુગ હતો? રામાયણ રામના પિતા કોણ હતા? પપ્પા એ રામના પિતા કોણ હતા એ ખબર તને? કોણ કોણ હતા તું કે? રામ કોના દીકરા હતા? રામ દશરથ રાજાના. દશરથ રાજાના પપ્પાનું નામ ખબર છે તને? તો પછી દશ રામના ભાઈઓ કેટલા હતા? રામને રામના ભાઈઓ ચાર, એક રામ અને એક રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. અને બધાની મમ્મી એક જ હતી કે જુદી જુદી હતી? જુદી જુદી હતી. પણ ઘર ઘરમાં એક જ લે, ઘરમાં ત્રણ જ રહેતી. એક જ ઘરમાં ત્રણ રહેતી એમ? શું શું નામ હતું એનું? કૌશલ્યા, સુમિત્રા, કઈ કઈ. અને રામ, રામ કોના દીકરા હતા? રામ એ દશરથ રાજાના. એની મમ્મીનું નામ શું હતું? રામના મમ્મીનું નામ કૌશલ્યા. કૌશલ્યા. હા. અને લક્ષ્મણની મમ્મીનું નામ? એનું લક્ષ્મણ અને શત્રુઘ્ન. અને કઈ 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 કઈના દીકરા રામ ભરત. એમ. અને લક્ષ્મણ અને શત્રુઘ્ન બે ભાઈઓ? હે? બે ભાઈઓ હતા લક્ષ્મણ અને શત્રુઘ્ન. હા. એમ. એ બે સગા ભાઈઓ? હા. એના મમ્મીનું નામ શું? ભરતના. હા. ભરતના મમ્મી નામ કઈ કઈ? અને લક્ષ્મણના મમ્મીનું નામ? લક્ષ્મણના મમ્મી રામ કૌશલ્યા. અને ભરતના મમ્મીનું નામ? ભરતના મમ્મીનું નામ કઈ કઈ? તો કઈ કઈના કેટલા દીકરા હતા? કઈ કઈના એક જ દીકરો હતો ભરત. ભરત એક જ દીકરો હતો. હા. અને રામના મમ્મીનું નામ? રામના મમ્મી રામ કૌશલ્યા. તો સુમિત્રાના કેટલા દીકરા? સુમિત્રાના બે. શત્રુઘ્ન અને લક્ષ્મણ. ઠીક, સાચું. પછી રામના દીકરા કેટલા? રામના દીકરા બે જ, કુલ બે. એક લવ, એક લવ અને એક કુશ. લવ કુશ. પછી રામ ને ક્યાં ગયા હતા? જંગલમાં ગયા હતા. હા, 14 વર્ષ માટે. પછી એને યુદ્ધ કોની સાથે કર્યું હતું? યુદ્ધ કર્યું હતું રામે જ ને. રામે યુદ્ધ. સીતાને કોણ ઉપાડી ગયું હતું? સીતાને રાવણ ઉપાડી લીધું. એમ. રાવણ ને કેટલા ભાઈઓ હતા? રાવણ ને કોઈ ત્રણ, પોતે રાવણ, કુંભકર્ણ, વિભીષણ. બહુ ડાયો હતો વિભીષણ. વિભીષણ ડાયો હતો? બહુ ડાયો હતો. એમ. કેમ ડાયો તું છે એમ કેમ કહીએ? એમ હનુમાન દાદા નહોતા ગયા સીતાને લેવા. તે વિભીષણે જ કીધું હતું કે આ હનુમાન અહીંયા અશોક વાટિકામાં સીતા છે એમ એમ રાહ વિભીષણને જ કીધું હતું. અચ્છા,
અને પછી રાવણનો દીકરો કોઈ હતો? રાવણ દીકરો હતો ને, એ સારો હતો ના? ગાંધો હતો. શું નામ હતું? ઇન્દ્રજીત. એમ? અને યુદ્ધમાં ઇન્દ્રજીતને માર્યો તો કોણે? ઇન્દ્રજીતને લક્ષ્મણને માર્યો ને. હા, તો લક્ષ્મણને ઇન્દ્રજીતને જ માર્યો. એમ? તો લક્ષ્મણને મૂર્છિત કરી દીધો હતો ને? હા. કોણે? એને ઇન્દ્રજીતે કીધો હતો ના? તો એને કહ્યો તો મેઘનાથ. મેઘનાથ ને? મેઘનાથ થી કોણ છે? ઇન્દ્રજીત ને મેઘનાથ એક જ છે ના? એક જ છે મેઘનાથ. એ એક જ, એના બે નામ છે, મેઘનાથ કહેવાય, ઇન્દ્રજીત કહેવાય. મેઘનાથ નથી? મેઘનાથ ને ઇન્દ્રજીત એક જ, રાવણ નો દીકરો એક જ હતો. અને બેટા એને પછી લક્ષ્મણ ને મૂર્છિત કરી દીધા, પછી એને કોણે મદદ કરી? શું થયું હતું પછી? કઈ જીવિત બેભાન થઈ ગયું હતું ને, એટલે હનુમાન દાદા એને માટે જડીબુટી લેવા જતા હતા. તો હા, પછી છે ને રોકવા ઓલો ગાંધો છે ને કાલ નેમી આવી ગયો. રામાયણ તો બહુ મસ્ત યાદ રાખે છે. કોણે લખ્યું છે રામાયણ? વાલ્મીકી ઋષિ. અરે વાહ, વાલ્મીકી ઋષિ ક્યાં હતા? જંગલમાં, વનમાં? જંગલમાં થતા. હવે તો તું પ્રશ્ન કર્યા, તો હું ખાલી વચ્ચેથી તને પ્રશ્ન કરવા માંડ્યો હતો. પછી હનુમાન દાદા હતા, એ કોના ભક્ત હતા? કોની સેવા કરી બહુ હનુમાન દાદા? હનુમાન દાદા રામની. એની માતાનું નામ ખબર છે? હા, કૌશલ્યા. હનુમાન દાદાની માતાનું નામ કૌશલ્યા? ના, હનુમાન દાદી ને. હનુમાન ને ને. એની શું માતાનું નામ? શું એનું નામ તો નથી કીધું વિશ્વાના. એક અંજલી હતું, અંજલી લક્ષ્મણ રામ ઈ બધા ઘરે પુષ્પક વિમાન માં. પુષ્પક વિમાન? હે બેટા, તું કાંઈ રોજ મને પ્રશ્ન બહુ કરે છે, તને શું આમ મજા આવે પ્રશ્ન કરવાની? જાણવાની જિજ્ઞાસા બહુ છે તને. તો તું વાંચ, વાંચ. હવે વાંચતા આવડી ગયું તને? વાંચતા આવડી ગયું? હા. દીકરો હજી તો ચોપડી વાંચવા માંડ ને? સ્કૂલે તો તું ગયો નથી, તને વાંચતા કેમ આવડી ગયું? સ્કૂલે તો હજી તું ગયો નથી કોઈ દી. સ્કૂલે નહીં, ટીચર આયા ભરાવા આવે ને. એને ભણાવ્યું ને ટીચર? તો પણ હજી હજી મહિનો નથી થયો આવે ને. ટીચર આવે ને તો મહિનો નથી થયો હજી. ટીચર આવી ગયા? એ આવે છે. સારું ભણાવે છે ટીચર? હા આવે છે. મુચન હવારે બધા વાળું દૂધ પીને છે ને લેસન કરી લો, પછી રમું કરે. અચ્છા. પછી હું જ બપોર થઈ જાય, પછી પછી ટીચર આવે, પછી હળખોથી ભરીને વરસાદ આવે તો ન જાઉં રમવા, પછી વરસાદ ન આવે તો રમવા વહી જાઉં, રમીને પાછું આવું રાતે. રાતે આવું પછી આંખ બહુ ન જોઈ બેટા, પછી પછી ખાઈ લઉં, અને પછી પછી હું પ્રાર્થના બોલીને સૂઈ જાઉં. સવાર સુધી નમસ્કાર કરે કે નથી કરતો? સૂર્ય નમસ્કાર કરવાના બેટા. હાલો હવે સુઈ જવા દેખો, હું થાકી ગયો છું, સુઈ જવા લો.